सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। બનાસકાંઠા જિલ્લા પર ડોળાઈ રહ્યું છે ગંભીર જળસંકટ। ઊંડા ઉતરતા ભૂગર્ભજળને લઈ સરકાર દ્વારા નહીં લેવામાં આવે કોઈ પગલાં તો આખા જિલ્લાના લોકોને હિજરત કરવાની પડી શકે છે ફરજ। પવિત્ર યાત્રાધામ અંબાજીને અપવિત્ર કરી રહી છે સ્થાનિક ગ્રામ પંચાયત। ગ્રામ પંચાયતની નિષ્કાળજીથી માનુધામ ગંદકીમાં ગરકાવ। થરાદમાં ભારે વાહનોના પ્રવેશ નિષેધ વચ્ચે કલેક્ટરના જાહેરનામાનો થઈ રહ્યો છે ભંગ। ભારે વાહનો શહેરમાં પ્રવેશતા સર્જાતા ટ્રાફિકથી જાહેર જનતા પરેશાન। જાહેરનામાનો અમલ કરવાની કરી રહ્યા છે માંગ। અને વર્ષ દરમિયાન વીજ બિલ પાછળ જ સાનેરાની સરકારી કચેરીઓ વેડફી રહી છે લાખો રૂપિયા। સરકારી કચેરીઓને જો સોલાર ઉર્જાથી સજ્જ કરવામાં આવે તો સરકારને થઈ શકે છે મોટી નાણાકીય બચત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભજળ ઊંડા ઉતરી રહ્યા છે અને ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભજળને પગલે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના લોકોને હિજરત કરવી પડે તો નવાઈ નહીં। ત્યારે આગામી સમયમાં આવનારા સંભવિત ખતરાને લઈ હવે સરકારે પણ જાગવાની જરૂર છે અને જો આગામી સમયમાં જિલ્લાની જનતા હિજરત કરશે તો સરકાર સામે મોટા પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે ડીસા તાલુકાની તો ડીસા તાલુકામાં ઘણા એવા ગામો છે કે જ્યાં કેટલાક વર્ષ પહેલાં ભૂગર્ભના જળ 450 થી 500 ફૂટ સુધી હતા પરંતુ સતત ઘટી રહેલા વરસાદ અને બનાસ નદી પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના લીધે બનાસ નદી નિર્જીવ બની ગઈ છે અને આટલું ઓછું હોય તેમ ડીસામાંથી દરરોજના લાખો લીટર પાણી ભૂગર્ભમાંથી બહાર ખેંચીને જ્યાં નર્મદાની કેનાલ આવી પહોંચી તેવા સરહદી વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યું છે જેને લીધે ખૂબ જ ઝડપથી ભૂગર્ભજળ ઊંડું જઈ રહ્યું છે। વર્તમાન સમયમાં ડીસા તાલુકાની આસપાસના ગામોમાં ભૂગર્ભજળનું સ્થળ 1000 ફૂટ જેટલું ઊંડું પહોંચી ગયું છે અને તેના લીધે હવે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે ઝડપથી ઘટી રહેલા ભૂગર્ભજળ સ્થળને પગલે ખેડૂતોને સિંચાઈ માટે વધુ વીજળીનો વપરાશ કરવો પડી રહ્યો છે જે ખેતીમાં હવે પોસાય તેમ નથી। આ ઉપરાંત ખેડૂતોનું માનવું છે કે પાણીનું સ્તર 1000 ફૂટ નીચે જતાં જે પાણી આવે છે તે ગરમ પાણી હોય છે એટલે કે ખેડૂતોની ભાષામાં તેને કઠણ પાણી કહેવાય છે જે ખેતીલાયક રહેતું નથી અને તેનો સિંચાઈ તરીકે ઉપયોગ કરવામાં આવે તો પાક બળીને રાખ થઈ જાય છે। હા અમારે પાણી દાડે દાડે ગુંડ જ હોય છે અને હવે એના માટે કોક કરો પહેલું તો 450 ફૂટ અને અત્યારે હવે લગભગ 1000 ફૂટે પહોંચ્યું છે। અમે એમ કહો છો કે નજીક પાણી છોડે તો અમારે થોડો ફાયદો થાય પાણી અત્યારે તો 900 થી 1000 ફૂટ બોર કરો તો થાય નીચું કેટલા ફૂટ જાય તો એ કામ ના હોય પાણી નેસું છું એનાથી નેસું 1000 ફૂટ થી વધારે જવા મળે તો ગરમ પાણી આવે છે અને આવે ખારું ખારું પાણી ખેતી માટે કામ ના આવે ન જ આવે કડક પાણી આવે એટલે કામ ના આવે કારણ કે બનાસ નદીની અંદર જો પાણી છોડવામાં સરકાર ન કરે કોઈ કાર્યવાહી તો અહીંનો ખેડૂત બેકાર બની જશે અને કારણ કે આ લોકોને મજૂરી પણ ક્યાંય નહીં મળે દિવસે ને દિવસે કારણ કે તળ એટલા બધા ઊંડા જાય છે ને કે પાણી સાહેબ 1000 ફૂટથી તમે કોઈના બોર ઉપર જોઈને જુઓ ને તો તમને ખબર પડે કે 1000 ફૂટથી પાણી કેવી રીતનું ખેંચવું અને અત્યારે 700 ફૂટે લેવર છે સાહેબ 1000 1200 1000 ફૂટથી નીચે જાવ સાહેબ ગરમ પાણી આવશે ગરમ પાણી આવશે એટલે ખેતી પણ ના થાય ને ગરમ પાણીથી ખેતી ક્યાંથી થાય કારણ કે એ ગરમ પાણી માફક આવે જ ને ખેતીની। બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટ દિવસે ને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે। ભૂગર્ભ જળ જે ગતિથી નીચે ઉતરી રહ્યું છે તેને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે। જે પાણી 450 ફૂટે મળતું હતું તે પાણી અત્યારે 1000 થી 1100 ફૂટ નીચું ઉતરી ગયું છે। સાથે સાથે ખેડૂતોનું માનવું છે કે પાણી વધુ ઊંડાએ ગયા બાદ તે પાણી ગરમ પાણી આવે છે અને તેનાથી ખેતી કરવી પણ શક્ય નથી।
બનાસકાંઠા જિલ્લામાં બાંધવામાં આવેલા બંધના કારણે આ પાણીનું સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યું છે, કારણ કે નદીઓ હવે સજીવન રહી નથી. ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતે ગંભીરતાથી વિચાર કરવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હિજરત કરવી પડશે તેવી પણ નોબત આવશે. અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હિજરત કરશે ત્યારે સરકાર સામે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે. સરકાર હજુ પણ આ પ્રશ્નને લઈ ગંભીર જોવા નથી મળી રહી, કારણ કે બનાસકાંઠા જિલ્લામાંથી જે ખાસ કરીને વાત કરવામાં આવે ડીસા, ધાનેરા, કાંકરેજ અને બિલડીની, તો આ વિસ્તારના અંદર પિયત માટે ભૂગર્ભ જળને જે રિચાર્જ કરતી હતી તે બનાસ નદી નિર્જીવ થઈ ગઈ છે. આ ઉપરાંત અહીંના ભૂગર્ભ જળને સોસી અને અન્ય વિસ્તારોમાં ખસેડવામાં આવી રહ્યા છે. અહીં જે બોર હતા તે બોર બંધ કરવા માટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ રજૂઆત કરી હતી, છતાંય સરકાર ગંભીર નથી બની રહી. ત્યારે ઝડપથી પાણી જે નીચે ઉતરી રહ્યું છે તે અટકાવવું ખૂબ જરૂરી બની ગયું છે, નહીંતર આગામી સમયમાં મોટું આંદોલન થાય અને ખેડૂતોને બનાસકાંઠા જિલ્લામાંથી હિજરત કરવી પડે તો નવાઈ નહીં. ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરની સ્થાપના બનાસ નદીના કિનારે આજથી 200 વર્ષ પહેલાં થઈ હતી અને ડીસાની સ્થાપના પાછળ બનાસ નદી પણ મુખ્ય કારણ હતી. પરંતુ સમય જતાં સરકાર દ્વારા ડીસા શહેરને જે બનાસ નદીનો કુદરતી હક મળેલો હતો તે દાંતીવરા ડેમ બનાવીને છીનવી દેવામાં આવ્યો અને તેના લીધે બારેમાં સજીવન રહેતી બનાસ નદી નિર્જીવ થઈ ગઈ. તેના લીધે ધીરે ધીરે ડીસા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા જવા માંડ્યા અને આજે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. ત્યારે ગુજરાત સરકારે આ બાબતે ગંભીર બનીને બનાસ નદીને ફરીથી સજીવન બનાવી ડીસા તાલુકાના ગામડાને નદીના મળેલા કુદરતી હકથી વંચિત ના રાખવો જોઈએ અને બનાસ નદીમાં દાંતીવાડા ડેમનું પાણી છોડવું જોઈએ, નહીંતર આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર ખતમ થઈ જતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે ત્યારે ખેડૂતોની મુશ્કેલી વધી જશે. ત્યારે સરકારે અત્યારથી જ આ સમસ્યાને લઈ ગંભીરતાથી વિચારવું જરૂરી બની ગયું છે. 35 ગુજરાત બટાલિયન NCC કેડેટ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સારી કામગીરી કરનાર 43 કેદતને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ 8 બેસ્ટ કેડેટનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 35 ગુજરાત NCC બટાલિયન દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાની જુદી જુદી શાળા કોલેજોમાં NCCના કેડેટ દ્વારા સ્વચ્છતા જાગૃતિ તેમજ સફાઈ અભિયાનના કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા, તેમજ કોરોના વાયરસની મહામારી અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન સારી કામગીરી કરનાર 43 NCC કેડેટને પ્રમાણપત્રો સર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ 8 બેસ્ટ કેડેટનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 35 ગુજરાત બટાલિયનના કર્નલ રાજેશ નવારખેલ, લેફ્ટનન્ટ કર્નલ SS સુબીર કુમાર તેમજ સુબેદાર મેજર બળગીડી બાલાજી સહિત મોટી સંખ્યામાં NCCના કેડેટ હાજર રહ્યા હતા. સો આજ અમે એકઠે હોય તે 35 બટાલિયન ગુજરાત બટાલિયન NCC કે કેડેટ્સ पालनपुर में यहाँ पे आज हम इकट्ठा हुए थे. जो स्वच्छता पखवाड़ा चला है स्वच्छ भारत मिशन के अंतर्गत 1 दिसंबर से 15 दिसंबर तक का, तो इसमें कैडेट्स ने बड़े ज़ोर शोर से पार्टिसिपेट किया था और हर एक दिन की एक्टिविटीज़ थी जो लिस्टेड आउट थी कि कैसे करना है, किस जगह करना है, क्या कहाँ करना है. पूरे बनासकांठा डिस्ट्रिक्ट में तमाम स्कूल्स और कॉलेजेस जिसमें NCC के एनरोलमेंट्स हैं उसके कैडेट्स ने बहुत ही ज़ोर शोर से इसमें पार्टिसिपेट किया है और ये जोश को देखते हुए जो सिविल एडमिनिस्ट्रेशन है और जो लोकल NGOs हैं उन्होंने भी हमारे कैडेट्स के साथ मिलजुल के इसमें पार्टिसिपेट किया है. आज हम सिर्फ यहाँ पे इसलिए इकट्ठा हुए थे कि जिन कैडेट्स ने एक्सेप्शनली अच्छा किया है और जो सारे पार्टिसिपेंट्स को पार्टिसिपेशन और अप्रिसिएशन सर्टिफिकेट्स देने के लिए और जिन कैडेट्स ने काफ़ी अच्छा किया है उनको अप्रिसिएशन अवार्ड्स देने के लिए या इंसेंटिव्स देने के लिए. और इसके अलावा ये एक मौका था सभी हम ANOs और कैडेट्स और सब लोग इकट्ठा होके विचार विमर्श करके आगे का मापदंड और आगे का कार्यक्रम को निर्धारित कर सके. लास्ट 15 दिन से चल रहा था स्वच्छता पखवाड़िया, तो आज लास्ट 15 तारीख को हम सभी कैडेट यहाँ पार्टिसिपेट हुए. यहाँ हमारे आज CO सर आए थे, कर्नल राजेश नवरखले सर, और हम सभी कैडेट को अवार्ड देकर सम्मानित किया और हम सभी कैडेट में बहुत अच्छा जोश भरा. जैन NCC ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા અમને NCC કેડેટને CO સર અને અમારા NCC સર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. કોરોના સમયમાં અમે જે કાર્ય કર્યું એના
માટે અમને બધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આજે આ કાર્યક્રમ એ પ્રોત્સાહન માટે જ આપ્યો. અમને સર્ટિફિકેટ્સ અને ગિફ્ટ દ્વારા અમારા આ જોશને વધારવા માટે અમારા સર અને સીઓ સર દ્વારા આ પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. જય હિંદ. બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં થરાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે આવી રહેલી સ્વિફ્ટ ગાડીને અટકાવતા અને તે ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 328 તેની કિંમત રૂપિયા 1,21,250 તથા ગાડીની કિંમત રૂપિયા 3,00,000 તેમ કુલ મળીને કિંમત રૂપિયા 4,21,750 મુદ્દામાલ સાથે હીરાફેરી દરમિયાન ચાલક રૂગનાથરામ વિષ્ણોઈ પકડાઈ ગયેલ હોય તેમજ રામકિશન તેતરવાલ ગાડી મૂકી ભાગી ગયા હતા તથા ગણપતરામ સોનારામ મુકેશ વિજયરામ ગોધરા બંને પોતાની ગાડીથી આગળ જઈ રહેલ સ્વિફ્ટ ગાડીનું પાયલોટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસે સ્વિફ્ટ ગાડી ઝડપી લેતા પાછળ આવી રહેલ બંને શખ્સો ભાગી ગયા હતા તથા રમેશભાઈ તેમજ જયેશભાઈ બંને અમદાવાદ રહે તેમણે આ દારૂ મંગાવ્યો હોવાથી તેમના ઉપર ગુનો કરવામાં એકબીજાની મદદ કરેલ હોય તેઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રવિ સિઝન માટે ખેડૂતો નર્મદાનું સિંચાઈના પાણી માટે જીરું એરંડા રાયડા જેવા પાકનું વાવેતર કરે છે. જો કે આજે સવારે રાછેણા માઇનોર 2માં 10 ફૂટનું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જો કે ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર રોષ ઠાળવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે જેમ કાગળ તૂટે તેમ કેનાલો તૂટી રહી છે. કેનાલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાથી કેનાલ તૂટી છે તેવા આક્ષેપો કર્યા હતા. બનાસકાંઠાના સરહદી પંથકમાં શિયાળુ સિઝન ચાલુ થતાં જ સરકાર દ્વારા બનાવવામાં આવેલ નર્મદા નહેર તૂટવાનું ચાલુ થઈ જાય છે. જો કે કેનાલ તૂટતા જ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. જ્યારે રાછેણા માઇનોર 2માં 10 ફૂટનું ગાબડું પડતા અંદાજિત 6 એકર જમીનમાં તૈયાર કરેલ જીરાનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે ખેડૂતોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે નર્મદા વિભાગ દ્વારા કેનાલ રિપેરિંગ કરે અને થયેલ નુકસાનની ભરપાઈ કરે તેવી માંગ કરી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પવિત્ર યાત્રાધામ અંબાજીને અપવિત્ર કરી રહી છે સ્થાનિક ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતની નિષ્કાળજીથી માનુધામ ગંદકીમાં ગરકાવ. થરાદમાં ભારે વાહનોના પ્રવેશ નિષેધ વચ્ચે કલેક્ટરના જાહેરનામાનો થઈ રહ્યો છે ભંગ. ભારે વાહનો શહેરમાં પ્રવેશતા સર્જાતા ટ્રાફિકથી જાહેર જનતા પરેશાન. જાહેરનામાનો અમલ કરવાની કરી રહ્યા છે માંગ. અને વર્ષ દરમિયાન વીજબિલ પાછળ જ સાનેરાની સરકારી કચેરીઓ વેડફી રહી છે લાખો રૂપિયા. સરકારી કચેરીઓને જો સોલાર ઉર્જાથી સજ્જ કરવામાં આવે તો સરકારને થઈ શકે છે મોટી નાણાકીય બચત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેશિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેશિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. શ્રી
શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા, બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજી માં અંબાનું ધામ છે. ગુજરાતનું અંબાજી એક સ્વચ્છ અને સુંદર નગરીની છબી ધરાવે, પણ હકીકતમાં અંબાજીના વિસ્તારોમાં દરરોજ ઉભરાતી ગટરો અને કચરાઓની તસવીરો અંબાજી ધામની પવિત્રતામાં અપવિત્ર કરી રહી છે. યાત્રાધામ અંબાજીમાં અત્યારે તમામ વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ છે. અંબાજીના 8 નંબર હોય કે ભાટવાસ કે પછી શક્તિધારા સોસાયટી, તમામ જગ્યા પર ગંદકી જોવા મળી રહી છે. શક્તિધારા સોસાયટીમાં ઉભરાતી ગટરોના લીધે સ્થાનિક રહેવાસીઓમાં ગ્રામ પંચાયતની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા પંચાયતમાં લેખિત અરજીઓ અને મૌખિક રજૂઆત કરતા છતાં પંચાયત દ્વારા ગંદકી કે ગટરોની સમસ્યાનો નિકાલ કરવામાં આવી રહ્યો નથી. પંચાયતની બેદરકારીના લીધે સર્જાયેલી ગંદકીથી રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ રહેશે, તે એક મોટો સવાલ છે. સોસાયટીમાં ગ્રાન્ટે મંજૂર થઈ હતી એક બે વાર તો પંચાયતની, પણ એ પંચાયતના પૈસા કે ક્યાં ગયા? કાગળ એ કોમ કહોડ અને ગટરનું કોમ શૂન્ય, કશું કોઈ કોઈ નોમ જ નથી લેતું જોવાનું. પંચાયત વાળા પાછળ આખું તરાબ ભરી દીધું સોસાયટી ના આખું ગટરનું પાણી, પણ પંચાયત વાળા જોવા નથી આવતા. અરજીઓ ઘણી વાર અરજીઓ કરીએ મેં તો. આ છોકરો બિચારો રમું તો ક્યાં રમું? આગળ કે ગાર્ડન નથી, ઘર આગળ રમું છું તો ગટરનું પાણી ભરાઈ રહ્યું છે. ક્યાં જોઈએ છોકરો બિચારો? આ ગટરનું પાણી તો 5-4-5 વર્ષથી આવશે, વર્ષોથી. પંચાયતમાં ઘણી વાર અનેક વાર અરજીઓ કરી, રજૂઆતો કરી, અરજીઓ કરીશું. એક વાર 2-3 માં તો ફોટા પાડી જાય આવીને, અને કે તમારે ઘાટ મંજૂર થઈ છે તે કેમ કે થઈ જાય ગટરો એમ કઈ વિશ્વાસમાં લઈ વોટિંગ લઈ લઈશું એમ પછી જતા રહીશું. નીચે ઉપરનું જે ગંદુ જાદરૂનું પાણી, ગટરનું પાણી અમારા ઘરે ઘરે ઉભરાય છે. ઘણા વખત પંચાયતમાં રજૂઆતો કરી, ડીડીઓને રજૂઆતો કરી, માનવ અધિકાર પંચમાં રજૂઆતો કરી, બધી રજૂઆતો કરી, 5 દિવસ કોઈ પંચાયતનો નિર્ણય લેવામાં આવેલો નથી. હવે આ કોરોના અને મહામારીની અંદર એવી પરિસ્થિતિ મને ઊભી થયેલી છે કે દાદરનું પાણી, ઘટનું પાણીમાં ઘરાઘર ભરાઈ રહેશે, એટલે મોટો રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે. તો આ અંગે જવાબદાર કોણ અને આ કોને કહેવું? પંચાયતમાં કહીએ કે અમારી ગટર નથી તો કોને અમારે કહેવું? અને આ કોની ગટર છે? જેની ગટર હોય એ વહેલી તકે બંધ કરી દો, બૂચ મારી દો, એ પાણી ગટરનું આવતું બંધ થઈ જાય એવી અમારી નમ્ર વિનંતી છે. અંબાજી ગ્રામ પંચાયતમાં કેટલી વખત અરજી કરી? અંબાજી ગ્રામ પંચાયતની અંદર અનેક વખતો રજૂઆતો કરી, અને પંચાયતે લોકોને જેનું પાણી આવે છે એમની નોટિસો બી પંચાયતે આપેલી છે, પણ એ નોટિસો હજી કોઈ પણ કાર્યવાહી પંચાયત નક્કર કાર્યવાહી કરતી નથી. થરાદ ખાતે આંગણવાડીમાં સીડીપીઓ તરીકે પ્રથમવાર મહિલા સીડીપીઓ હરિબેન ચૌધરીની નિમણૂક થતાં આંગણવાડીની કાર્યકર્તાઓ તેમજ તેડાગર બહેનોમાં હર્ષની લાગણી અનુભવી હતી. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત બાળ સેવા યોજના હેઠળ આંગણવાડી કાર્યકર્તા તરીકે શ્રેષ્ઠ સેવા કરવા બદલ 6 કાર્યકર્તાઓને એવોર્ડ એનાયત કરાયા હતા.
થરાદ તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી, થરાદ સીડીપીઓ હરિબેન ચૌધરી દ્વારા 6 આંગણવાડી કાર્યકર્તાઓને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. થરાદની ભણસાલી હોસ્પિટલ ખાતે વર્ષ 2018 અને 2019 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. યશવંતી ચાવડાએ તમામ કાર્યકર્તાઓને તેડાગરને ખાસ સૂચના આપવામાં આવી હતી કે સરકાર દ્વારા જે આંગણવાડીમાં વસ્તુ આવે છે અને એ લાભાર્થીઓ સુધી તમામે તમામ વસ્તુઓ પહોંચવી જોઈએ અને જો વસ્તુ નહીં પહોંચે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના આપવામાં આવી હતી. આજરોજ જે આ કાર્યક્રમ થયેલો છે તે યશોદા એવોર્ડ 2018-2019 વિતરણ કાર્યક્રમ છે આજે, અને એમાં અહીંયા એક નગરપાલિકા અને બાકીના બે ઘટકો છે તો ટોટલ 6 બહેનોને આજે એવોર્ડથી નવાજવામાં આવેલા છે. આ માતા યશોદા એવોર્ડ છે જે આ અમારી આંગણવાડી વર્કર બહેનો, એક જેમ યશોદા માતાએ પાલક બાળકને પાલક તરીકે ઉછેરેલો કૃષ્ણને, એ રીતે આ અમારી બહેનો આંગણવાડી કાર્યકરો પણ ગામના જે બાળકો છે એનું પાલન પોષણ કરી રહી છે, અને એ નિમિત્તે આજે જે સારી કામગીરી ઉત્કૃષ્ટ કરેલી હોય તો એને આ આજે એવોર્ડથી નવાજવામાં આવેલા છે. અમે આ એવોર્ડ એમને એમ નથી આપતા, પણ એનું એક નોમ્સ હોય છે, એ નોમ્સની અંદર આ બેનો જે ફૂલફિલ થતા હોય એમાં એને એ પ્રમાણેનું, એટલે કે કેન્દ્રની સ્વચ્છતા હોવી જોઈએ, આંગણવાડીમાં કિચન ગાર્ડન હોવું જોઈએ, બાઉન્ડ્રીથી સજ્જ હોવી જોઈએ, ચોખ્ખાઈ હોવી જોઈએ, તમામ લાભાર્થીઓ છે એ 100% હાજરી આપી અને લાભ લેતા હોવા જોઈએ, રજીસ્ટરો સરસ રીતે મેન્ટેન કરતા હોઈએ, વર્કર હેલ્પર પોતાની ફરજો સરસ રીતે બજાવણી કરતી હોય, આંગણવાડીનું મકાન અપડેટ હોય, તમામ સુવિધાઓથી સજ્જ હોય, તમામ સાધન સામગ્રી હોય, એ બધાને અમે આ એવોર્ડ એવી બહેનોને આપીએ છીએ. મૂળ ઝારખંડના વતની અને બનાસકાંઠાના વાવ તાલુકામાં આવેલ રાધાનેશડા ગામમાં સોલાર પ્લાન્ટમાં કડિયા કામ કરતા બે મજૂરો જે થરાદના જૈન ફ્લેટમાં રહેતા હતા, અને આ બંને વચ્ચે ટ્રેક્ટર ચલાવવાની સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો, અને આ ઝઘડો એટલો ઉગ્ર થયો હતો કે બેમાંથી એક શખ્સે બીજા ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક મજૂર ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ ઇજાગ્રસ્તે થરાદ પોલીસ મથકમાં 307 ગુનો નોંધાવ્યો હતો. થરાદ પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને ઝડપી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. થરાદમાં ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં આ હુકમનો અનાદર થતો જોવા મળી રહ્યો છે, અને જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનોના શહેરમાં પ્રવેશ નિષેધનું બહાર પાડવામાં આવેલું જાહેરનામાનો ઉલ્લંઘન થઈ રહ્યો છે, અને તેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આજે એકવાર ફરી થરાદમાં પશુ આહાર ભરેલી ટ્રક શહેરમાં પ્રવેશી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના લીધે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી હતી. વારંવાર સર્જાઈ રહેલી ટ્રાફિકની સમસ્યાને પગલે સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે થરાદ જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનું પાલન કરવા માંગ કરી રહી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને વર્ષ દરમિયાન વીજ બિલ પાછળ જ સાનેરાની સરકારી કચેરીઓ વેડફી રહી છે લાખો રૂપિયા. સરકારી કચેરીઓને જો સોલાર ઉર્જાથી સજ્જ કરવામાં આવે તો સરકારને થઈ શકે છે મોટી નાણાકીય બચત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, સીબીઆર 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમવાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ સાગર સોસાયટીમાં પ્રવેશ કરતા સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી, પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઈટ, ભૂકંપ પ્રૂફ,
વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો જેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શિલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. 14 ડિસેમ્બરના બિકે ન્યૂઝ ચેનલ દ્વારા રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ પર ઉર્જાની બચત કઈ રીતે કરી શકાય તેના પર વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો. આગામી સમય વીજળીના ઉત્પાદનને લઈ કેવો આવી શકે છે તેના પર વીજ વિભાગના અધિકારીઓના મંતવ્ય જાણ્યા હતા. એકવાર ફરી તમને યાદ અપાવી દઈએ કે હાલના સમયમાં વીજ ઉપકરણો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેના કારણે વર્ષ દરમિયાન વીજળીની માંગ પણ વધી રહી છે. જેની સામે સરકાર દ્વારા લોકો સૂર્ય વધે સોલાર ઉર્જા મેળવે તે માટે સબસિડી સહિતની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, પરંતુ સરકારને હજુ જોઈએ તેટલી સફળતા આ યોજનામાં મળી નથી. આજે પણ આરામપૂર્વક લોકો વીજ વિભાગ તરફથી મળતી વીજળીનો ઉપયોગ કરી વીજ વપરાશના નાણાં ચૂકવી રહ્યા છે. આજે બીજા ભાગમાં અમે તમને ધાનેરા સરકારી કચેરીમાં વીજ વપરાશ કેટલો થાય છે અને વર્ષ દરમિયાન આ કચેરીઓનું સરકાર કેટલું બિલ ભરે છે, જેમાં ધાનેરા પ્રાંત કચેરી, ધાનેરા મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, ધાનેરા તાલુકા પંચાયત, ધાનેરા નગરપાલિકા, ધાનેરા પોલીસ ચોકી સહિત ધાનેરા સરકારી દવાખાનાના 2 વર્ષના વીજ વપરાશની માહિતી આપને આપી રહ્યા છે. આ કચેરી પર સૌથી વધારે લોકોનો ઘસારો હોય છે. જો કે વર્ષના 365 દિવસોમાંથી રજાના દિવસો બાદ કર્યા પછી વર્ષ દરમિયાન કેટલી વીજળીનો ઉપયોગ કરી કેટલી રકમ વીજબિલની ચૂકવાય છે તેના પર નજર કરીએ તો વર્ષ દરમિયાન સૌથી વધારે વીજ વપરાશ કરતી કચેરીમાં ધાનેરા નગરપાલિકાનો સમાવેશ થાય છે. ધાનેરા નગરપાલિકા દ્વારા વર્ષ 2019 તેમજ વર્ષ 2020 ઓક્ટોબર માસ દરમિયાન કુલ વીજ બિલ 2,56,000 ભર્યું છે. આ જ રીતે ધાનેરા તાલુકા પંચાયત કચેરીએ 2,20,334, ધાનેરા પ્રાંત કચેરી દ્વારા 1,89,400, ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા 1,38,804, ધાનેરાના સરકારી દવાખાને 2 વર્ષ દરમિયાન 2,45,300 અને જનસેવા કેન્દ્રનું વીજ બિલ 1,12,680 રૂપિયા ભરવામાં આવ્યું છે, જેમાં સૌથી ઓછું બિલ ધાનેરાની મામલતદાર કચેરી દ્વારા ભરવામાં આવ્યું છે. ધાનેરા મામલતદાર કચેરીના વીજ બિલની રકમ 89,000 રૂપિયા જેટલી થાય છે. આ છે ધાનેરાની સરકારી કચેરીનું લાખોમાં આવેલું બિલ. જો ગુજરાત સરકાર દ્વારા આ તમામ કચેરીઓને સોલર ઉર્જાથી જોડવામાં આવે તો સરકારના નાણાંની ઘણી મોટી બચત થાય તેમ છે. સાથે સરકારી કચેરી પર થતો બિનજરૂરી વીજળીનો ઉપયોગ પણ બંધ કરવાની જરૂર છે.
एक वर्षनी रजानी कपात करी आ 7 कचेरीना वीज बिलना आंकड़ा जोवामां आवे तो जेमां कोरोना वायरसनो लॉकडाउन गणीए तो वर्ष दरमियान 13 लाख ઉપરની રકમ વીજ બિલમાં જાય છે। ધાનેરા સહિત જિલ્લાની અન્ય કચેરીના વીજ વપરાશની તો વાત શું કરવી। અમારો એક જ સંદેશ કે વીજળીની બચત કરો, વગર ગામે પંખા ટ્યુબલાઇટ બંધ રાખો અને એર કન્ડિશનનો ઉપયોગ ટાળો જેથી સરકારી નાણાંની બચત થઈ શકે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। બનાસકાંઠા જિલ્લા પર ડોળાઈ રહ્યું છે ગંભીર જળસંકટ। ઊંડા ઉતરતા ભૂગર્ભજળને લઈ સરકાર દ્વારા નહીં લેવામાં આવે કોઈ પગલાં તો આખા જિલ્લાના લોકોને હિજરત કરવાની પડી શકે છે ફરજ। પવિત્ર યાત્રાધામ અંબાજીને અપવિત્ર કરી રહી છે સ્થાનિક ગ્રામ પંચાયત। ગ્રામ પંચાયતની નિષ્કાળજીથી માનું ધામ ગંદકીમાં ગરકાવ। થરાદમાં ભારે વાહનોના પ્રવેશ નિષેધ વચ્ચે કલેક્ટરના જાહેરનામાનો થઈ રહ્યો છે ભંગ। ભારે વાહનો શહેરમાં પ્રવેશતા સર્જાતા ટ્રાફિકથી જાહેર જનતા પરેશાન, જાહેરનામાનો અમલ કરવાની કરી રહ્યા છે માંગ। અને વર્ષ દરમિયાન વીજ બિલ પાછળ જ ધાનેરાની સરકારી કચેરીઓ વેડફી રહી છે લાખો રૂપિયા। સરકારી કચેરીઓને જો સોલાર ઉર્જાથી સજ્જ કરવામાં આવે તો સરકારને થઈ શકે છે મોટી નાણાકીય બચત। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।